તો આવો મિત્રો આપણે લેસનની શરૂઆત કરીએ અહીંયા આપણને મુખ્ય બે પાત્રો આપેલા છે એક પાત્ર છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ અને બીજું પાત્ર આપેલું છે કસ્ટમર ગ્રાહક ગ્રાહક એક સ્ત્રી પાત્ર છે તો ચાલો લેશનની શરૂઆત કરીએ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સાઇઝ કેન યુ ઇન્સ્ટોલ લવ ગ્રાહક સેવા પ્રતિનિધિએ પૂછ્યું કે શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો કસ્ટમર સાઇઝ આઈ કેન ડૂ ધેટ હા એ હું કરી શકું આઈ એમ નોટ વેરી ટેકનિકલ મતલબ કે હું ખાસ તકનીકીનો જ્ઞાતા નથી જાણકાર નથી બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ પણ આઈ થિંક મને લાગે છે કે આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ હવે હું આમ કરવા માટે તૈયાર છું વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ મારે સૌપ્રથમ શું કરવાનું છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સેઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ સૌ પ્રથમ તો તમારે હૃદયને ખોલવાનું છે હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ મેડમ શું તમે તમારા હૃદયને શોધી કાઢ્યું મતલબ લોકેટેડ મતલબ સ્થાન જેને શોધી કાઢ્યું કસ્ટમર સેઝ યસ આઈ હેવ યસ આઈ હેવ લોકેટેડ માય હાર્ટ ગ્રાહક કહે છે કે હા મેં મારા હૃદયને શોધી કાઢ્યું બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ નાવ પરંતુ હાલમાં ઘણા કાર્યક્રમો ચાલી રહ્યા છે ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ્ડ ધે આર રનિંગ ઇઝ ઇટ ઓકે તે બરાબર છે વાઇલ ધે આર રનિંગ જ્યારે આ બીજા કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે પ્રેમનું પ્રસ્થાપન કરવું યોગ્ય રહેશે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટીવ સાઇઝ ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ કયા કાર્યક્રમો ચાલી રહ્યા છે મેમ કસ્ટમર સાઇઝ લેટ મી સી મને જોવા દો આઈ હેવ પાસ્ટર્ડ ડોટ ઇએક્સી લો એસ્ટીમ ડોટ ઇએક્સી ગ્રજ ડોટ ઇએક્સી એન્ડ રિઝેન્ટમેન્ટ ડોટ કોમ આર રનિંગ રાઇટ નાવ અત્યારે પાસ્ટર્ડ ડોટ ઇએક્સી એસ્ટીમ ડોટ ઇએક્સી ગ્રજ ડોટ ઇએક્સી અને રિઝેન્ટમેન્ટ ડોટ કોમ જેવા કાર્યક્રમો ચાલી રહ્યા છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ નો પ્રોબ્લમ ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું નો પ્રોબ્લમ કોઈ વાંધો નહીં લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટર્ડ ડોટ ઇએક્સી ફ્રોમ યોર કરન્ટ ઓપરેટિંગ સિસ્ટમ પ્રેમ તમારા હૃદયમાંથી તમારી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદરથી પાસ ડોટ ઇએક્સી છે એને આપ મેળે પોતાની રીતે ઇરેઝ મીન્સ કે ભૂંસી નાખવું એ પોતાની રીતે ભૂંસી નાખશે ઇટ મે રિમેન ઇન યોર પરમાનન્ટ મેમરી અને તે તમારા કાયમી સ્મૃતિમાં રહી શકશે લવ બટ ઇટ વિલ નો લોન્ગર ડિસ્ક્રુપ્ટ અધર પ્રોગ્રામ્સ પરંતુ એ અન્ય કાર્યક્રમોમાં હવે પછી વિક્ષેપ ઊભો નહીં કરે લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવર રાઇટ લો એસ્ટીમ ડોટ ઇએક્સી વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓવન કોલ્ડ એસ્ટીમ ડોટ ઇએક્સી લવ તેના પોતાના સ્વયં પર્યાપ્ત પોતાની રીતે ઊભા થતા સ્વયં પર્યાપ્ત એકમની મદદથી પાછળથી લો

એન્ડ રિઝેન્ટમેન્ટ ડોટ કોમ આ બંને છે એને સંપૂર્ણ બંધ કરી દેવા પડશે ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ આ જે કાર્યક્રમો છે એ લવને યોગ્ય રીતે સ્થાપિત થતા અટકાવે છે પ્રિવેન્ટ મીન્સ કે અટકાવવું કે જે પ્રેમને ઇન્સ્ટોલ થતો અટકાવે છે કેનયુ

આ પ્રોગ્રામ્સને બંધ કેવી રીતે કરવા તે તમે મને કહી શકશો કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સેઝ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે માય પ્લેઝર મને આનંદ થશે એ જણાવતા મને આનંદ થશે ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન વોક ડોટ ઇએક્સી સૌપ્રથમ ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ તમારા સ્ટાર્ટ મેનુમાં જાવો અને તેમાંથી ઇનવોક ફોર ગીવનેસ ડોટ ઇએક્સી અને ઇનવોક એટલે કાર્યરત કરવું ફોર નેસ ડોટ ઇએક્સીને કાર્યરત કરો ડૂ ધીસ આમ કરો એઝ મેની ટાઈમ્સ ઘણી વખત એઝ નેસેસરી જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી આમ કરો અટિલ ગ્રજ ડોટ ઇએક્સી એન્ડ રિઝેન્ટમેન્ટ ડોટ કોમ હેવ બીન કમ્પ્લીટલી ઇરેજ ગ્રજ ડોટ ઇએક્સી અને રિઝેન્ટમેન્ટ ડોટ કોમ સંપૂર્ણપણે ભૂંસાઈ ન જાય તેટલી વાર આમ કરતા રહો જ્યાં સુધી ભૂંસાઈ ન જાય ત્યાં સુધી એ પ્રક્રિયા કરતી રહેવાની સ્ટાર્ટ મેનુમાં જવાનું છે જ્યાંથી ફર્ગ્યુનેસ ડોટ ઇએક્સીને ઇન્વોક કરવાનો છે મતલબ કાર્યરત કરવાનો છે ક્યાં સુધી કાર્યરત કરશો તો કે ગ્રજ ડોટ ઇએક્સી અને રિજમેન્ટ ડોટ કોમ જ્યાં સુધી સંપૂર્ણ ભૂસાઈ ન જાય ત્યાં સુધી એને કાર્યરત કરો કસ્ટમર સેઝ ઓકે આઈ એમ ડન કસ્ટમર કહે છે હા હું કરું છું લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી હા લવ એ પોતાની સ્વયં સંચાલિતપણે ઓટોમેટિક રીતે સ્થાપિત થવાનું શરૂ કરી દીધું છે ઇઝ ધેટ નોર્મલ શું આ પ્રક્રિયા સામાન્ય છે ગ્રાહક કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ ઇટ ઇઝ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે હા એ એમ જ છે મતલબ આ એ સામાન્ય છે યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વીલ રિન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ તમારા હાર્ટના આયુષ્ય માટે લાઈફ ઓફ યોર હાર્ટ મીન્સ તમારા હૃદયના આયુષ્ય માટે તે પુનઃસ્થાપિત થશે એવો સંદેશ એવો મેસેજ તમને મળવો જોઈએ ડુ યુ સી ધેટ મેસેજ શું એ સંદેશ તમને દેખાય છે તમે એ સંદેશને જોઈ શકો છો એ સંદેશ નજરે પડે છે કસ્ટમર સેઝ યસ આઈ ડૂ આ મને દેખાય છે ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ શું તે સંપૂર્ણ ઇન્સ્ટોલ્ડ થઈ ગયું છે મીન્સ જે લવ ઇન્સ્ટોલ થાય છે એના માટે કહે છે ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ કમ્પ્લીટલી સંપૂર્ણપણે જે સ્થાપિત થઈ ગયું છે એવો પ્રશ્ન પૂછે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સેઝ યસ ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું હા બટ રિમેમ્બર પણ યાદ રાખો રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ આ છે માત્ર બેઝ પ્રોગ્રામ પાયાનો પ્રોગ્રામ છે આ માત્ર છે એ શું છે પાયાનો પ્રોગ્રામ છે યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ તમારે અપગ્રેડ કોઈપણ વસ્તુ છે એની અંદર એકમાંથી બીજું વર્ઝન જ્યારે આવે છે આપણે મોબાઈલની અંદર જ્યારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીએ ત્યારે એક વર્ઝન જૂનું છે કોઈ નવું વર્ઝન આવે એટલે એનું અપડેટ મળે છે એવી જ રીતે એને અપગ્રેડ કરવું કહે છે એટલે અહીંયા આપણને એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તમારે અપગ્રેડ માટે બીજા હાર્ટની સાથે જોડાવાનું શરૂ કરવું પડશે જો તમારે અપગ્રેડ મેળવવું હોય તો કોઈ બીજા વ્યક્તિના હૃદય સાથે તમારે કનેક્ટ થવું પડશે કસ્ટમર સાઇઝ ઓફ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી કસ્ટમર કહે છે કે હે ભગવાન અત્યારે મને ભૂલનો સંદેશ મળ્યો છે વોટ ડઝ ધેટ મીન વોટ શૂડ ડુ સોરી વોટ શૂડ આઈ ડુ મારે શું કરવું જોઈએ કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સેઝ વોટ ડઝ ધ મેસેજ સે વોટ ડઝ ધ મેસેજ સે ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું કે સંદેશ શું કહે છે કસ્ટમર સેઝ કસ્ટમરે કહ્યું ઇટ સેઝ મીન્સ કે સંદેશ એવું દર્શાવે છે કે એરર ફોર વન ટુ જે એરરનો નંબર આપેલો છે કે એરર ચારસો બાર જે એરર શું છે આપણને બતાવે છે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ જેનો મતલબ થાય છે કે આંતરિક અંગભૂત ઘટકો અંદરના જે આંતરિક ઘટકો છે એના ઉપર આ પ્રોગ્રામ ચાલી રહ્યો નથી વોટ ડઝ ધેટ મીન્સ તેનો અર્થ શું થાય કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સાઇઝ ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું ડોન્ટ વરી મેમ મેડમ ચિંતા કરશો નહીં ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ ધેટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ આ એક સામાન્ય સમસ્યા છે ઇટ મીન્સ ધેટ તેનો અર્થ થાય છે કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ એનો મતલબ એવો થાય છે કે લવ પ્રોગ્રામ એ બાહ્ય હૃદય પર ચાલવા માટે સ્થાપિત થઈ રહ્યો છે બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ પણ હજુ સુધી એ તમારા હૃદય પર ચાલી રહ્યો નથી થઈ રહ્યો છે હજી ચાલી રહ્યો નથી ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામ થિંગ્સ આ છે ઘણા બધામાંથી એક સંકુલ બાબત છે બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓવન મશીન બિફોર ઇટ કેન લવ અધર પરંતુ આ એક સંકુલ બાબત છે બટ પરંતુ ઇન નોન ટેકનિકલ એટલે કે બિન તકનીકી બાબતોમાં તે બીજા ને લવ કરે એ પહેલાં તમારે તમારા પોતાના યંત્રને તમારા પોતાના મશીન એટલે કે તમારા પોતાના હૃદયમાં પ્રેમને પ્રસ્થાપિત કરવો પડશે કસ્ટમર સાઇઝ સો વોટ શુડ આઈ ડુ તો મારે શું કરવું જોઈએ કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સાઇઝ ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી ડિરેક્ટરી મીન્સ કે એની અંદર જે પ્રોગ્રામનું લિસ્ટ આપેલું છે એને ડિરેક્ટરી કહે છે કેન યુ ફાઇન્ડ તમે જોઈ શકો છો ડિરેક્ટરી એટલે કે અહીંયા ડિરેક્ટરી નામ સરનામાની યાદીનું જે પુસ્તક છે એને ડિરેક્ટરી કહી શકાય કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરીને તમે મેળવી શકો છો કસ્ટમર સેઝ યસ આઈ હેવ ઇટ હા એ મારી પાસે છે એ ડિક્શનરી મારી પાસે છે જે ડિરેક્ટરી છે મારી પાસે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સઈઝ એક્સેલેન્ટ યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ અદ્ભુત આ બાબતે તમને લાભ થશે કસ્ટમર સાઇઝ થેન્ક યુ કસ્ટમર છે એ ગ્રાહક સેવા પ્રતિનિધિનો આભાર માનતા કહે છે થેન્ક યુ કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સાઇઝ યુ આર વેલકમ તમારું સ્વાગત છે કોઈ આપણને થેન્ક યુ કહે તો સામે આપણને રિસ્પોન્સ તરીકે આપણે એને કહેતા હોઈએ છીએ યુ આર વેલકમ એટલે એ શબ્દનો યુઝ કરેલો છે યુ આર વેલકમ ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ નીચેની ફાઇલ્સ પર ક્લિક કરો એન્ડ ધેન કોપી ધેમ અને તેમને કોપી કરો ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી તેમની માય હાર્ટ ડિરેક્ટરીમાં એમની કોપી કરો એમની નકલ કરો ફોર સેલ્ફ ડોટ ડીઓસી સેલ્ફ એસ્ટીમ ડોટ ટીએક્સટી રિયલાઇઝ વર્થ ડોટ ટીએક્સટી એન્ડ ગુડનેસ ડોટ કોમ અહીંયા આપણને કહેવા માગે છે કે નીચેની ફાઇલ્સ પર ક્લિક કરો અને તેમની માય હાર્ટ ડિરેક્ટરીમાં નકલ કરો ફોર ગ્યુ સેલ્ફ ડોટ ડીઓસી સેલ્ફ એસ્ટીમ ડોટ ટીએક્સટી રિયલલાઇઝ વર્થ ડોટ ટીએક્સટી અને ગુડનેસ ડોટ કોમ આ પ્રક્રિયા અસંગત ફાઇલ્સ ઉપર પુનઃ લખાણ કરશે જ્યાં આપણને બતાવે છે ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કટ કન્ફ્લિક્ટિંગ ફાઇલ સિસ્ટમ છે એની ઉપર પુનઃ લખાણ કરશે કન્ફ્લિક્ટિંગ ફાઇલ કે જે અસંગત ફાઇલો છે એની ઉપર લખાણ કરશે બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ્સ અને કોઈ દોષમુક્ત કે જેની અંદર કોઈ ફોલ્ટ છે એવા પ્રોગ્રામની સાથે ભેળવી દેશે ઓલ્સો વિશેષમાં યુ નીડ ટુ ડિલીટ તમારે ડિલીટ કરવું પડશે યુ નીડ ટુ ડિલીટ તમારે ડિલીટ કરવાની જરૂર છે સેલ્ફ ક્રિટિક ડોટ ઇએક્સી જેની અંદર સેલ્ફ ક્રિટિક ડોટ ઇએક્સી છે ને ડિલીટ કરો ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ બધી ડિરેક્ટરીમાંથી એન્ડ ધેન અને પછી એમ ટી યોર રિસાયકલ બિન અને જે તમે ડિલીટ કરો છો એ તમારા રિસાયકલ બિનમાં જાય છે એટલે અહીંયા આપણને એ સમજાવે છે કે એ તમારા રિસાયકલમાંથી પણ એને એમટી ખાલી કરી નાખો વર્ડ અને ત્યાર પછી ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન અને પછી ખાતરી કરો કે ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન કે જે તમારા રિસાયકલ બિનમાંથી સંપૂર્ણ જતું રહ્યું છે એ નેવર કમ્સ બેક અને જે ક્યારે પાછું આવશે નહીં કસ્ટમર કહે છે ગોટ ઇટ હે ત્યારે કહે છે હા હવે સમજાયું માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ મારું હૃદય ખરેખર નીટ મીન્સ કે ન્યૂ નવી ફાઇલો મારું હૃદય તદ્દન નવી ફાઇલોથી ફિલિંગ અપ ભરાવું ભરાઈ રહ્યું છે

ત્રણેયના અર્થ અહીંયા ટેકનિકલ ભાષામાં સમજાવ્યા છે હું શાંતિ અને સંતોષ આર કોપિંગ ધેમ સેલ્સ ઓલ ઓવર માય હાર્ટ એ મારા હૃદય ઉપર સંપૂર્ણ તેમની નકલ કરી રહ્યા છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સાઇઝ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ તો પછી લવ પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે એન્ડ રનિંગ અને એ સક્રિય છે યુ શુડ બી એબલ ટુ હેન્ડલ યુ શુડ બી એબલ તમે સક્ષમ હોવા જોઈએ ટુ હેન્ડલ એટલે સંભાળવા માટે ઇટ એટલે પ્રેમને ફ્રોમ હિયર એટલે અહીંયાથી અહીંયાથી એને તમે સંભાળવા માટે સક્ષમ હોવા જોઈએ વન મોર થિંગ એક બીજી વસ્તુ બિફોર આઈ ગો હું જાઉં છું એ પહેલાં બીજી એક વાત કહું છું કસ્ટમર કહે છે યસ હા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સાઇઝ લવ ઇઝ ફ્રી વેર પ્રેમ છે એ નિઃશુલ્ક ચીજ છે બી શ્યોર નિશ્ચિત કરી લો ટુ ગીવ ઇટ એન્ડ ઇટ વેરિયસ મોડ્યુલ ટુ એવરીબડી યુ મીટ એ નિશ્ચિત કરી લો તમે તે અને તેના વિવિધ સ્વરૂપો તમે જેને મળો તેને આપશો ટુ ગીવ ઇટ મીન્સ કે આપવું ઇટ્સ વેરિયસ મોડ્યુલ તેના જુદા જુદા સ્વરૂપો ટુ એવરીબડી યુ મીટ તમે જેને જેને મળશો તેને આપશો તે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ ટુ બેક ટુ યુ તે લોકો બદલામાં અન્ય લોકોને આપશે મતલબ તમે જેને મળો છો તેને તમે એ આપો છો એ લોકો અન્ય કોઈ વ્યક્તિને આપશે અને એ લોકો ખરેખર તમને કેટલા શુદ્ધ સ્વરૂપો તમને પાછા એના જવાબમાં પરત કરશે કસ્ટમર સાઇઝ આઈ વિલ હા એ હું કરીશ થેન્ક યુ ફોર યોર સેલ્ફ તમારી મદદ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અહીંયા મિત્રો આપણને નીચે ગ્લોસરી આપી છે ગ્લોસરીની અંદર જે શબ્દો આપ્યા છે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ વર્ડ્સ છે જેને આપણે યાદ રાખીશું કારણ કે જે આપણા ક્વેશ્ચન પેપરની અંદર એક પ્રશ્ન નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે જેની અંદર આપણને ઉપયોગમાં આવશે શબ્દો પાઠ સ્પેલિંગ બધું બરાબર વાંચી અને પાઠને તૈયાર કરી લેશું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ